हेलो स्टूडेंट्स, હવે આપણે આધાર પરિવર્તનની રીત લેવાની છે, એટલે કે આપણે ત્રીજો ટોપિક સૂચકાંકમાં લઈ રહ્યા છીએ. ખૂબ જ સરળ છે અને 3 માર્ક માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે આપણે 9મો સમ પહોંચ્યા. સ્વાધ્યાય 1.2 નો બીજો સમ, પેજ નંબર 119. ક્વેશ્ચન આ રીતે છે, 2007-08 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંક મેળવો. અત્યાર સુધી આપણે અચલ આધારે સૂચકાંક મેળવતા શીખ્યા, પરંપરિત આધારે સૂચકાંક મેળવતા શીખ્યા, પણ હવે અચલ આધારે આપેલો સૂચકાંક જે છે તેને આપણે પરંપરિતમાં ફેરવવાનો, અથવા પરંપરિત આધારે આપેલ હોય તેને અચલ આધારમાં ફેરવવાનો. એટલે આને આપણે આધાર પરિવર્તન કીધું છે, બરાબર છે? તો ક્વેશ્ચન આ રીતે છે, વર્ષ તમને 2008, 9, 9, 10, 10, 11 રીતે આપેલા છે. યંત્ર સામગ્રીનો સૂચકાંક, એકચ્યુઅલી આ સૂચકાંક છે એ કોનો છે? અચલ આધારની રીતે મેળવેલો સૂચકાંક છે. ઓકે, હવે આને આપણે સોલ્યુશન મેળવીએ, પણ સોલ્યુશન મેળવતા પહેલા બે વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એ બે વસ્તુ જો તમે ધ્યાનમાં નહીં લ્યો તો આખો સમ તમારો સાચો ગણાશે, પણ શરૂઆતની જે કેલ્ક્યુલેશન છે એ મે બી ખોટી પડી શકે. એટલે દરેક સમમાં હું નોંધ લખીશ. તમારે એક પણ સમમાં નોંધ નથી લખવાની, આ માત્ર તમારા માટે લખવાની છે. પહેલું કે જો આધાર વર્ષ આપેલ ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 ગણવો. તો અહીંયા તો આપણને આધાર વર્ષ આપી દીધેલું છે, એટલે પ્રથમ વર્ષમાં આપણે 100 મૂકી શકશું નહીં. અને બીજું, જો આધાર વર્ષ આપેલ હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક તેનો તે જ રાખવો. એટલે જે કાંઈ આપણે મગજમારી છે એ પ્રથમ વર્ષ માટે છે, બરાબર છે? કારણ કે જો ફરી વખત યાદ રાખવાનું, આધાર વર્ષ ન આપેલ હોય તો 100 ગણવાનો, આધાર વર્ષ આપેલ હોય તો જે હોય તેને જ આપણે લેવાનો. એનું કારણ છે, 7 અને 8 આધાર વર્ષ હોય તો 100 સૂચકાંક કોનો હોય? 7 અને 8નો હોય, બરાબર છે? ચાલો તો હવે ગણતરી કરીએ. એકદમ સરળ મેથડ છે આ પણ. તો પહેલા વર્ષ લખી લઈએ. યંત્ર સામગ્રીનો સૂચકાંક, એકચ્યુઅલી આ કયો સૂચકાંક છે? અચલ આધારની રીતે મેળવેલો સૂચકાંક છે. હવે સૂત્ર, પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. તમારે બને ત્યાં સુધી આખું સૂત્ર લખવાનું, જગ્યા ન વધે તો દાખલો ગણો એની ઉપર લખી નાખવાનું, પછી ગણવાની શરૂઆત કરવાની. ઓકે, તો પ્રથમ વર્ષમાં આપણે આધાર વર્ષ આપેલ હશે એટલે કેટલા મૂકી દેવાના? તો કે 117.4 એમના મૂકી દો તોય ચાલે, આવી ગણતરી દર્શાવો તો ઠીક છે, ન દર્શાવો તો ચાલશે. 117.4 હવે પછી આપણે ગણતરી દર્શાવશું નહીં. ચાલો, તો ચાલુ વર્ષનો અચલ આધાર એટલે 118, અગાઉના વર્ષનો અચલ આધાર એટલે એના છેદમાં આવશે 117.4. એટલે માત્ર સૂત્ર લખવાનું ફોર્મ ફર્યું છે, ગણતરી નથી ફરી, બરાબર? આમાં એવું જ કરવાનું છે, આપણે ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક. અહીંયા આવશે 118ના છેદમાં 117.4 × 100, બરાબર 100.51. હવે શું આવશે? 121.3 / અગાઉનું 118 × 100, એટલે 102.80. પછી તો કે 125.1 / 121.3 × 100. આવી રીતે દરેક કિંમતના છેદમાં અગાઉની કિંમત મૂકવાની, 100 વડે ગુણવાના અને તમારે સાદરૂપ આપી દેવાનું. તો આ રીત આપણે શીખી એ અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારમાં ફેરવવાની રીત.